निरंजन स्कूल ની આડીયે સિસ્ટમ માં જીરાક સર તમારું સ્વાગત કરું છું મિત્રો અત્યારે આપણો વિષય એસપી પાંચમા પ્રશ્ન તરફ આગળ વધીએ ગેરકાયદેસર શેર લાસ્ટ લેક્ચર ની અંદર મેં તમને શીખવાડ્યું અનિયમિત શેર વેચણી એટલે શું કે ભાઈ કંપની ના કાયદેસર ના નિયંત્રણો નું પાલન ન થાય તો એને અનિયમિત શેર વેચણી કહેવાય भारतीय अमुक नियम अमुक आवश्यक तत्व आवश्यक तत्व ने जो गैरहाजरी है कि आवश्यक तत्व जो ध्यान ज न दे शेर वेचनी कर तो गैरकायदेसर शेर वेचनी तो एवं क्या आवश्यक तत्व तो मैं चार भाग में वेचू ए बी सी डी सौ के शेर वेचनी शेरधारक कंपनी वच्चे करार एक कॉन्ट्राक्ट शेर शेर कंपनी शेर वेचनी ए शेर होल्डर જે શેર ધારક કરતા છે અને કંપની વચ્ચેનો કોન્ટ્રાક્ટ છે આ કરાર સંપૂર્ણ કરાર ત્યારે જ બને આ કરાર સંપૂર્ણ પરફેક્ટ કોન્ટ્રાક્ટ ત્યારે જ બને જ્યારે આવશ્યક તત્વોની હાજરી હોય જ્યારે આ આવશ્યક તત્વોની હાજરી હોય મિત્રો તો જ એ સંપૂર્ણ કરાર બને કયા આવશ્યક તત્વો અને જો આવશ્યક તત્વોની ગેરહાજરી થાય તો એ શેર વેચણીને ગેરકાયદેસર શેર વેચણી કહેવાય तो के क्या आवश्यक तत्व शू जो शेर वेचनी शू न हो तो गैरकायदेसर कही दे तो सौ दरखास्त करी पड़े मतलब अरजी करी पड़े ए लोग ने कहव पड़े अरजी कर मने तमारी कंपनी ना शेर आपो आपणे फॉर्म भरीए छे कोई पण स्कूल में एडमिशन ले कोई पण जगह फॉर्म भरव पड़े अरजी कई कहवाय शेरधारकों द्वारा कंपनी ने अरजी थाय छे के मारे तमारी कंपनी ना शेर लेवा छे मेहरबानी करीने मने शेर आपवा विनंती आवी अरजी आ अरजी कोणे कोणे करवाय तो के बधाय जेने जेने शेर खरीदवा छे बधाय अरजी करवी पड़े पछी संचालके पोते पण शेर खरीदवा तो अरजी करवी पड़े एना काका दीकरो होय के मासी दीकरो होय बधाय अरजी करवी पड़े एटले के अरजदारे ભવિષ્યમાં શેરધારક બનવા ઈચ્છતો હોય આ કંપનીનો શેર હોલ્ડર બનવા ઈચ્છતો હોય તો કંપની સમક્ષ શેર ખરીદવા અરજી કરવી પડે જેને દરખાસ્ત કરી કહેવાય અને જો આ દરખાસ્ત નથી કરાતી અને શેર વેચણી થાય છે તો ગેરકાયદેસર થાય મતલબ કે ભાઈ સંચાલક છે બધું પોતાના હાથમાં છે કંટ્રોલ તો એના કાકા નીકળે એને ખબર પડી કે ભાઈ શેર અરજીનો ટાઈમ તો પૂરો થઈ ગયો यार मारा तारी कंपनी ना शेर જોઈએ છે 500 શેર પણ દરખાસ્ત કરવા લઈ ગયા અરે ટેન્શન લે મને ભાઈ તારે શું દરખાસ્ત કરવા તો તમારો સગો કેવા દરખાસ્ત કર્યા વગર શેર વેચની થઈ ગઈ તો એ કેવી થઈ ગેરકાયદેસર અને ગેર શેર વેચની ગેરકાયદેસર કહેવાય તો આવું ચાલે નહીં દરખાસ્તનો સ્વીકાર તમે દરખાસ્ત કરી દીધી પણ કંપનીએ એને સ્વીકારવી પણ પડે એનો સ્વીકાર પણ કરવો પડે એટલે કે અરજદારે કરેલી અરજી કંપનીએ સ્વીકારવી પડે અને શેર સંચાલકોએ શેર મંજૂરીનો ઠરાવ સંચાલક મંડળમાં પસાર કરવો પડે જે લોકોએ શેર અરજી કરી છે બધી સ્વીકારવી પડે પૂરી અધૂરી હોય એટલે કેન્સલ કરવા કે ઠીક છે બાકીની બધી મંજૂર કરવી પડે અને એનો મંજૂરીનો ઠરાવ પસાર થાય એને કહેવાય દરખાસ્તનો સ્વીકાર કરવો જો સંચાલકો આ દરખાસ્તનો સ્વીકાર કરતા નથી અરજીઓ સ્વીકારતા નથી તો એવી શેર
કાયદેસર કહેવાય, મતલબ કે ઘણા શેરહોલ્ડરોએ વ્યવસ્થિત અરજી કરી હોય અને એની અરજીને કેન્સલ કરી નાખવામાં આવે, એની દરખાસ્ત સ્વીકારે જ નહીં, નામંજૂર કરી નાખવામાં આવે અને ખ્યાલ આવે કે ભાઈ ખોટું થયું છે, પાછળથી માલુમ પડે, તો એવી શેર વેચણી ગેરકાયદેસર ગણાય. એટલે પહેલાં દરખાસ્ત કરે, પછી કંપની દરખાસ્ત સ્વીકારે, અને સ્વીકારવાથી પૂરું નથી થતું મિત્રો, સ્વીકારની જાણ કરવી પડે કે અમે તમારી દરખાસ્ત સ્વીકારી લીધી છે, એની જાણ એ લોકોને મંજૂરી પત્ર દ્વારા કરવી પડે. કે કંપની અરજદારને શેર અરજીના સ્વીકારની જાણ કરવાની હોય છે, જ્યારે કંપની મંજૂરી પત્ર મોકલે તો દરખાસ્ત સ્વીકારી છે એમ કહેવાય. યસ ના વોટ તમારા શેર મંજૂર થઈ ગયા છે, આ ફાઇનલ થઈ ગયું છે કે તમારા શેર છે, તો એ મંજૂરીની જાણ હું તમને મંજૂરી પત્ર દ્વારા કરું છું, તેને કહેવાય સ્વીકારની જાણ કરી. જો કંપની આ નથી કરતી ભાઈ જવા દે, ખબર પડે પણ મને જવાબ નથી દેવા છે, બરાબર અરજી હતી સ્વીકારાઈ ગઈ તેમ છતાં એ લોકો નામંજૂર કરી નાખ્યા, ઓલો અરજદાર તો રાહ જોતો રહી ગયો અને એને શેર મળ્યા નહીં અને સ્વીકાર નહીં, પછી અરજદારે ચેકિંગ કરાવડે કે ભાઈ ક્યાંક લોચો છે, કે હા મારા ભાગના શેર કોઈ બીજાને દેવાઈ ગયા છે, બારોબાર વેચાઈ ગયા છે, તો એ સ્વીકારની જાણ જો ન કરે તો એ ગેરકાયદેસર કહેવાય છે. ઓકે, હવે કંપનીએ મંજૂરી પત્રમાં માંગેલી રકમ અરજદાર ચૂકવે એટલે અવેજ કહેવાય. કંપનીએ મંજૂરી પત્ર મોકલો સાથે એમ કીધું કે હવે તમારે બાકીના પૈસા જમા કરાવવાના છે, અવેજ કહેવાય, નાણાં જમા કરાવવાના છે, તો એને કહેવાય અવેજ. જો કંપની આ અવેજ નથી લેતી, ઘણી વાર એમ થાય કે હંગાવાળાને નથી દેવા પૈસા, વાંધો નહીં તું જલસા કરને ભાઈ, તારા શું પૈસા દે, ઘરનું જ છે, કંપની કોઈની ઘરની હોતી નથી, સંચાલક પણ કંપનીનો શેર હોલ્ડર છે, સંચાલક જો શેર ખરીદે છે તો એણે પણ અવેજ ભરવો પડે, ભલે પાછળથી એને નફો મળે અલગ, પણ શેર ખરીદો છો તો શેરના તમામ નિયમોનું પાલન કરવું પડે, એટલે કે દરખાસ્ત કરવાની થાય સંચાલકે પણ કરવી પડે, દરખાસ્તનો સ્વીકાર એઝ અ કંપની શેર કંપની મેમ્બર એને એ દરખાસ્ત સ્વીકારવી પડે, સ્વીકારની જાણ ભલે પોતે જ હોય તો પોતાને પણ એને જાણ કરવી પડે, અને બદલામાં જે મંજૂરી પત્રમાં હવે લખેલો હોય હવે જમા કરાવવાનો રહે છે. તો આ ત્યાં આવશ્યક તત્વો, આ આવશ્યક તત્વોની ગેરહાજરીમાં થયેલી વેચણી ગેરકાયદેસર શેર વેચણી કહેવાય. તમને પૂછવામાં આવે ગેરકાયદેસર શેર વેચણી કોને કહેવાય, તો કે અમુક આવશ્યક તત્વો જેમ કે દરખાસ્ત, દરખાસ્તનો સ્વીકાર, સ્વીકારની જાણ અને અવેજ જેવા આવશ્યક તત્વોની ગેરહાજરીમાં થયેલી શેર વેચણી ગેરકાયદેસર શેર વેચણી. ત્યાર ઉપરાંત પણ ઘણા નિયમો પ્રમાણે ગેરકાયદેસર શેર વેચણી થાય, કઈ રીતે, તો કે નિયમન પત્રની જોગવાઈની વિરુદ્ધ જઈને કરવાનું. નિયમન પત્ર કંપનીનો હિસ્સો છે, કંપનીમાં નિયમો લખેલા હોય એ નિયમોને અનુસરવાનું હોય છે. જો આ નિયમન પત્રની વિરુદ્ધ જઈને કોઈ શેર વેચણી થાય તો ગેરકાયદેસર કહેવાય. કંપનીએ નિયમ રાખ્યો હોય કે બધા શેર પ્રીમિયમથી બહાર પાડવા, ન પાડે અમુક કિંમત અથવા વટાવથી બહાર પાડે, ગેરકાયદેસર શેર વેચણી બની ગઈ. બીજા ઘણા નિયમો હોય જે નિયમોનું પાલન, જે નિયમો પ્રમાણે જ કંપનીએ શેર વેચણી કરવાની હોય, જો આ નિયમોનું પાલન થતું નથી તો ગેરકાયદેસર શેર વેચણી બને છે. નેક્સ્ટ, સંચાલકો વ્યક્તિગત રીતે કે અંગત રીતે શેર વેચણી કરે તો ગેરકાયદેસર બને છે, કારણ કે કંપની દ્વારા મુજબ સંચાલક મંડળ જ શેર વેચણી કરી શકે, સંચાલકો ન કરી શકે. સંચાલકો એક વ્યક્તિ છે, સંચાલક મંડળ એક મંડળ છે, આ મંડળ દ્વારા શેર વેચણી થાય છે, આમાં કોઈ પર્સનલ હક લાગતો નથી. કોઈ સંચાલકને કામ સોંપવામાં આવ્યું હોય અને એમ કહે કે ભાઈ 500 શેર મારી વાઈફ માટે રાખી દઉં, અંગત રીતે શેર વેચણી થઈ પર્સનલ, તો આવી શેર વેચણી ગેરકાયદેસર શેર વેચણી કહેવામાં આવે છે. નેક્સ્ટ, માન્ય શેર બજારમાં કંપનીના શેર વેચણીની આવશ્યક જોગવાઈઓનો ભંગ કરવામાં આવે, શેર બજારમાં સેબીના નિયમો પ્રમાણે તમારે નોંધણી કરાવવી ફરજિયાત છે, કદાચ કંપની નોંધણી નથી કરાવતી અથવા નોંધણી કરાવે તો એ શેર બજારના નિયમોનું પાલન નથી કરતી, તો એવી શેર વેચણી ગેરકાયદેસર શેર વેચણી કહેવામાં આવે છે. એટલે તમારે નિયમોની અંદર રહીને જ કામ કરવાનું, નિયમન પત્રમાં રહીને કામ કરવાનું, સંચાલક મંડળે શેર વેચણી કરવાની, શેર બજારને માન્ય રાખવાની, દરખાસ્ત કરવાની, એનો સ્વીકાર કરવાનો, સ્વીકારની જાણ કરવાની, અને બદલામાં
जो आमाथी कोई पण एक तत्वनी गैरहाजरी तो आवी शेर वेचनी गैरकायदेसर शेर वेचनी कहेवाशे। तो अनियमित शेर वेचनी એટલે कंपनी ना जोगवायेलो भंग नियंत्रण कंपनी ना नियंत्रण नी जोगवायेलो भंग थाय अने गैरकायदेसर એટલે आवश्यक तत्वनी गैरहाजरी मां थती शेर वेचनी। नेक्स्ट लेक्चर नी अंदर आवी आपणे तफावत जोशुं એટલે તમને વધારે ખ્યાલ આવી જશે કે આ શું કહેવા માંગે છે। तो अहीं आपणे आ गैरकायदेसर शेर वेचनी नो तो प्रश्न पूर्ण करीए छीए।